કૃષિ ઉપયોગી કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વે દર્શક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જી હા આજના આપણા આ કાર્યક્રમ સાથે આપણે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવતા વિવિધ ખેતી કાર્યો વિશે પર સંપૂર્ણ માહિતી મેળવીશું આ કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું છે ડોક્ટર જી આર ગોહિલ સર દ્વારા સવિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ કાર્યક્રમની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ તેલીબિયા પાકોમાં મગફળીમાં આવતી વિવિધ જીવાત તેમજ તેના રાસાયણિક નિયંત્રણ સાથે તેલેબીયા પાકોમાં સૌપ્રથમ મગફળીની વાત કરીએ તો તેમાં પાન ખાનાર ઈયળ માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોડીનો મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા વીસ મિલીથી ચાલીસ મિલી અથવા બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગનો પાવડર ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો મગફળીમાં પુખ્ત ચાચવાને મારવા માટે ક્વિનાલ્ફોસ દોઢ ટકા ભૂકી અથવા ફેનમાલ રેટ ઝીરો પોઈન્ટ ચાર ટકા ભૂકી પ્રતિ હેક્ટરે પચીસ કિલોગ્રામ પ્રમાણે મગફળીના પાક પર છાંટવી દવા શેઢાપાડા પર પણ છાંટવી આગળ જો વાત કરીએ તો ભૂકી રૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે તેમ છતાં પ્રવાહી અથવા દ્રાવ્યરૂપ ક્વિનાલ્ફોસ વીસ મિલી પ્રોફેરોફોસ દસથી પંદર મિલી થાયોડી કાર્બ સાત ગ્રામ દવા પૈકી કોઈપણ એક દવા પંદર લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો મગફળીના થડ પાસે ક્લોર પાઇરિફોઝ દસ લીટર પાણીમાં પચીસ મિલી દવાનું દ્રાવણ રેડવું જેથી ઈયળોનો નાશ થાય મગફળીના પાકમાં લશ્કરી ઈયળ આવવાની શક્યતા ખૂબ જ રહેલી છે તો તેના નિયંત્રણ માટે સ્પર્શક જંતુનાશક દવા છાંટવી મગફળીના પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોર પાઇરિફોઝ વીસ ઈસી વીસ મિલી અથવા મિથોમાઇલ ચાલીસ એસપી દસ ગ્રામ અથવા રીણાક્ષીપાર બેથી ત્રણ મિલી પાણીમાં ભેળવીને છંટકાવ કરવો મગફળીમાં મોલો અને તળતળિયા ઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ જેવી કે ફોસ્ફામિડોન ઇમિડા ક્લોરાઇડ થાયોમેથોક્ઝામનો છંટકાવ કરવો મગફળીના પાકમાં ટીકા માટે મગફળીનો પાક ત્રીસથી પાંત્રીસ દિવસનો થાય ત્યારે મેન્કોઝેપ જીરો પોઈન્ટ બે ટકા અથવા કાર્બનડીઝમ દવા ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ ટકાના પ્રમાણે છાંટવી અને બીજો છંટકાવ પહેલાં છંટકાવ પછી બારથી પંદર દિવસના અંતરે કરવો લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી એક ટકાનું દ્રાવણ બનાવીને ત્રીસ પચાસ અને સિત્તેર દિવસે છંટકાવ કરવાથી ટીકા રોગનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે મગફળીના પાકમાં જો આગળ વાત કરીએ તો મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલો पिंचोतर टका वेइटेबल पाउडर पंदर ग्राम अथवा मैंगोजेप पिंचोतेर टका वेइटेबल पाउडर पच्चीस ग्राम अथवा हेक्जाकोनेजोल पांच टका ईसी वीस मिली अथवा प्रोपी कोनेजोल पच्चीस ईसी पंदर मिली पैकी कोईपण एक दवा दस लीटर पानी में ओगाड़ी पान उ छटक करवो मगफड़ी में फक्त पान ना फकत नियंत्रण माटे बजार में मा मती मिश्र दवाओ फ्लूगजाइपोरोक्ट एक सौ सड़सठ ग्राम लीटर साथ पायरेक्स ત્રણસો તેત્રીસ ગ્રામ એસી 6 છ ગ્રામ અથવા પાયરેક્લોસ્ટ્રોબિન એકસો તેત્રીસ ગ્રામ સાથે ઇપોક્સિકોનાઝોલ પચાસ ગ્રામ એસ 14 ચૌદ ગ્રામ પૈકી કોઈપણ એક દવા દસ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગનું અસરકારક નિયંત્રણ લાવી શકાય છે તેલીબિયા પાકોમાં આપણે વાત કરી મગફળીમાં આવતી વિવિધ જીવાત તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે તો આવો આ કાર્યક્રમ સાથે જ આગળ તેલીબિયા પાકોમાં વાત કરીએ દિવેલા તલ તેમજ સોયાબીનની ખેતી તેમજ તેમાં કરવામાં આવતા વિવિધ ખેતીકાર્યો વિશે દિવેલામાં લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ક્લોર પાઇરિફોસનો છંટકાવ કરવો દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ નિયંત્રણ માટે ક્લોર પાઇરિફોસ વીસ મિલી અથવા ક્વિનાલફોસ વીસ મિલી દસ લીટર પાણીમાં ઉમેરી અને છંટકાવ કરવો તલના પાકમાં જો વાત કરીએ તો પાન વાળનારી અથવા માથા બાંધનારી ઈયળ માટે ફિનાલફોસ વીસ મિલી દવા દસ લીટર પાણીમાં મેળવી પ્રથમ ફૂલ બેસવાની અવસ્થાએ અને બીજો છંટકાવ દસથી પંદર દિવસે કરવો તલમાં પાન કોકળાઈ જાય તે માટે પાન કથિરીના નિયંત્રણ માટે ગંધક ત્રણસો મેષ ભૂકી પાંચ કિલો પ્રતિ હેક્ટર છંટકાવ કરવો તલમાં ગુચ્છ પર્ણનો રોગ ચૂસ્યા પ્રકારની જીવાતથી ફેલાય છે તેથી આ રોગના નિયંત્રણ માટે ડાયામિથ્યુએટ દસ મિલી અથવા ફોસ્ફામિડોન ત્રણ મિલી કીટકનાશક દવા દસ લીટર પાણીમાં ભેળવી દસ દિવસના અંતરે બે છંટકાવ કરવા તલ પાકમાં સુકારાના નિયંત્રણ માટે બ્લુ કોપર હેક્ઝીક્લોરાઈડ દસ લીટરમાં ચાલીસ ગ્રામ અથવા મેન્ગોઝેપ છવ્વીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચિંગ કરવું આ જ રીતે તેલીબિયા પાકમાં સોયાબીનની વાત કરીએ તો તેમાં મોલો મશીનના નિયંત્રણ માટે ડાયમિથિયોટ દસ મિલી ફોસ્ફામિડોન મેડોન પાંચ મિલી દસ લિટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવો સોયાબીનના પાકમાં ગર્ડલ બીટલ માટે ક્વિનાલ્ફોઝ પચીસ ઈસી વીસ મિલી અથવા ડાયમિથિયોટ ત્રીસ ઇસી દસ મિલી અથવા ક્લોરાન્ટ્રા નીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસ ત્રણ મિલી અથવા થાયક મિથોક્ઝામ બાર પોઈન્ટ છ સાથે લેમડા સાયહેલોથ્રીન નવ પોઈન્ટ પાંચ ઝેડ સી ચાર મિલી એક લીટર પાણીમાં ઉમેરી અને છંટકાવ કરવો સોયાબીનના પાકમાં લશ્કરી ઈયણના નિયંત્રણ માટે એનપીવીનો છંટકાવ કરો તેમજ બેસીલસ જિન્સિસ જીવાણુના પાવડર પંદર ગ્રામ અથવા બ્યુરિયા બાસિયાના ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો ખેડૂત મિત્રો રોકડિયા પાકમાં આગળ જો વાત કરીએ તો સૌ પ્રથમ આપણે બીડી તમાકુના વાવેતર તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે માહિતી મેળવીએ બીડી તમાકુમાં ધરું ઉછેરમાં એઝોક્સી સ્ટ્રોબિન દસ મિલી દસ લીટર પાણીમાં નાખી ધરૂવાળીઓમાં છંટકાવ કરવો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારનો રોકડિયો પાક એટલે કે કપાસના વાવેતર વિશે તેમજ તેમાં કરવાના થતા વિવિધ ખેતી કાર્યો વિશે પર વિગતવાર માહિતી મેળવીએ કપાસના પાકમાં પુખ્ત ચાંચવાને મારવા માટે ફિનાલ્ફોસ દોઢ ટકા ભૂકી અથવા ફેન ઝીરો પોઈન્ટ ચાર ટકા ભૂકી પ્રતિ હેક્ટરે પચીસ કિલોગ્રામ પ્રમાણે કપાસના પાક પર છાંટવી આ દવા શેઢાપાડા પર પણ છાંટવી કપાસના પાકમાં સૂંઢું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોર પારીફોસ દસ લીટર પાણીમાં પચીસ મિલી દવાનું દ્રાવણ રેડવું જેથી ઈયળોનો નાશ થાય ભૂકીરૂપ દવા આજીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે તેમ છતાં પ્રવાહી અથવા દ્રાવ્યરૂપ ફિનાલ વીસ મિલી ઇન્ડોક્સાકાર્બ બેથી ત્રણ મિલી પ્રોફેનોફોસ દસથી પંદર મિલી થાયોડી કાર્બ સાત ગ્રામ દવા પૈકી કોઈપણ એક દવા પંદર લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરિયા બાસિયાના એંસી ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો ખેડૂત મિત્રો કપાસના પાકમાં ગુલાબી ઈયળની મોજણી માટે લગાવેલ ટ્રેપમાં આઠથી દસની સંખ્યામાં ફૂદા જોવા મળે ત્યારે આગળ જણાવેલ દવામાંથી કોઈપણ એક દવાનો છંટકાવ દસ લીટર પાણીમાં ભેળવીને આપ કરી શકો છો કપાસના પાકમાં ફોસ પચીસ ટકા ઈસી વીસ મિલી અથવા પ્રોફેનોફોસ પચાસ ટકા ઇસી દસ મિલી અથવા થાયોડી કાર્બ પિંચોતેર વેટેબલ પાવડર चालीस ग्राम अथवा फेन वेलरेट वीस टका ईसी दस मिली अथवा डेल्टा मैथ्रीन एक साथे, ट्राइजो साथ ट्राइजोफोस टका ईसी सी वीस मिली अथवा बीटा साइफ्लूथ्रीन अठी टका एसपी दस मिली अथवा स्पीनोसाड़ पिस्तालीस टका एसपी त्र कपास साथ छटक बगना नियंत्रण माटे प्रोफेनोफोस पचास ईसी दस मिली अथवा फिनालफोस वीस मिली अथवा एसिफेट पिंचोतर एसपी वीस ग्राम અથવા થાયડિકાર્પ પિંચોતેર ટકા વેઇટેબલ પાવડર પંદર ગ્રામ દસ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત પ્રમાણે બે થી ત્રણ વાર છંટકાવ કરવો કપાસ પાકમાં બ્લુ કોપર કોપર હેક્સિકલોરાઈડ દસ લિટર પાણીમાં ચાલીસ ગ્રામ અથવા મેન્કોઝેપ છવ્વીસ ગ્રામ દસ લિટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચિંગ કરવું ખેડૂત મિત્રો રોકડિયા પાકમાં આગળ આપણે વાત કરીશું શેરડીમાં આવતી વિવિધ જીવાત તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે શેરડીમાં ભીંગડાવાળી ઇયરના નિયંત્રણ માટે કાર્બાફ્યુરાન ત્રણ ટકા દાણાદાર હેક્ટરે બે કિલો મુજબ આપવું પાનકથિરીના નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક એટલે કે સલ્ફર પચીસ ગ્રામ દસ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો ખેડૂત મિત્રો અગાઉ આપણે વાત કરી રોકડિયા પાક તેમજ તેલીબિયા પાકોમાં કરવાના થતા વિવિધ ખેતી કાર્યો વિશે તો આ સાથે જ આ કાર્યક્રમમાં આગળ વધીએ અને વાત કરીએ ધાન્ય પાકો વિશે ધાન્ય પાકોમાં આવો સૌપ્રથમ આપણે માહિતી મેળવીશું ડાંગરના વાવેતર તેમજ તેમાં કરવાના થતા વિવિધ ખેતી કાર્યો વિશે ડાંગરના પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેર રોપણી પછી ત્રીસથી પાંત્રીસ દિવસે અથવા કાર્બોફ્યુરાન ત્રણ જી એટલે કે છ કિલોગ્રામ અથવા ક્લોરાન્ટ્રા નીલીપ્રોલ જીરો પોઈન્ટ ચાર જી પાંચ કિલો બે વખત આપવાથી ઉપદ્રવ કાબૂમાં રહે છે અથવા ટ્રાઇઝોફોસ ચાલીસ ઇસી વીસ મિલી અથવા એસિફેટ પિંચોતેર એસપી વીસ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રા નીલીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસ અઢી મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન પાંચ ઇસી પાંચ મિલી પૈકી ગમે તે એક કીટનાશક દવા દસ લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરવો ખેડૂત મિત્રો ધાન્ય પાકોમાં આગળ આપણે વાત કરીશું બાજરીના વાવેતર તેમજ તેમાં કરવાના થતા વિવિધ ખેતી કાર્યો વિશે ચોમાસું બાજરીમાં વરસાદની ખેંચ થાય તો વાવેતર બાદ ત્રીસથી પાંત્રીસ અને પચાસથી પંચાવન દિવસે પોટેશિયમ ક્લોરાઇડ દોઢ ટકાનો છંટકાવ કરવાની ભલામણ છે બાજરીમાં ડુંડા અવસ્થાએ ફૂલ બેસવાના સમયે થાઇરમ વીસ મિલી દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો ધાન્ય પાકોમાં આગળ વાત કરીએ જુવારની તો મિત્રો જુવારના પાકમાં મુખ્યત્વે મધ્યાનો રોગ જોવા મળે છે તો આ ઉપદ્રવને કઈ રીતે અટકાવવો તેના રાસાયણિક નિયંત્રણ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ જુવારના મધ્યાથી બચવા માટે થાઈરમ જીરો પોઈન્ટ બે ટકાના બે છટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા તેમજ બીજો છંટકાવ પચાસ ટકા ફૂલ અવસ્થા દરમિયાન કરવાથી મધિયાના રોગને આપણે કાબૂમાં લાવી શકીએ છીએ જુવારના પાકમાં આગળ જો વાત કરીએ તો શરૂઆતની અવસ્થાએ સાંઠાની માખી કે ગાભ મારાની ઈયડનો ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ વીસ મિલી અથવા ટ્રાઇઝોફોસ દસ મિલી દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ગેરુના નિયંત્રણ માટે મેન્કોઝેપ અથવા બે ટકા ઝાયનેપના બે છંટકાવ રોગ શરૂ થાય ત્યારે અને બીજો છંટકાવ પંદર દિવસના અંતરે કરવો જુવારમાં મોલો મશીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોડીનો મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો જુવારમાં તીતી ઘોડાના નિયંત્રણ માટે મિથાઇલ પેરાથિયોન બે ટકા ભૂકી પચીસ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે શેઢા પાળ ઉપર છાંટવી કૃષિકાર મિત્રો આપ સૌ જાણો છો એમ કે ધાન્ય પાકોમાં મકાઈના પાકની જો વાત કરવામાં આવે તો આ પાકમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો આવો જાણીએ આના રાસાયણિક નિયંત્રણના પગલા મકાઈમાં ગાભ મારાની ઈયળના નિયંત્રણ માટે ઉગાવા પછી ત્રીસ થી ચાલીસ દિવસે કાર્બા ફ્યુરાન ત્રણજી હેક્ટરે દસ કિલો છાંટવાની ભલામણ કરવામાં આવે છે લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ક્લોરાપાયરીફોસ વીસ ઇસી વીસ મિલી અથવા ફિનાલફોસ પચીસ ઈસી વીસ મિલી દસ લીટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરવો મિત્રો આ સપ્ટેમ્બર માસ દરમિયાન ખેડૂત મિત્રો મોટા પ્રમાણમાં લીલા શાકભાજીનું વાવેતર કરતા હોય છે અને આ વાવેતર દરમિયાન તેમાં જીવાતનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો આવું જાણીએ તેના રાસાયણિક નિયંત્રણ વિશેની સંપૂર્ણ માહિતી શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થાયોફેનેટ મિથાઇલ સિત્તેર ટકા વેટેબલ પાવડર સાત ગ્રામ દસ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો ગુવારમાં ભૂકી છારાના નિયંત્રણ માટે હેક્ઝા ક્રોનાઝોલ દસ મિલી અથવા દસ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો મિત્રો તળતળિયાના નિયંત્રણ માટે થાયોમેથોક્ઝામ ઝીરો પોઈન્ટ ઝીરો એકસો પચીસ ટકા દવાનો છંટકાવ વારાફરતી કરવો જોઈએ સફેદ માખીના નિયંત્રણ માટે ઇમિડા ક્લોપરાઈટ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ટકા ટ્રાયઝોફોઝ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો જોઈએ વાત કરીએ પાન કથિરીના ઉપદ્રવ વિશે તો આના નિયંત્રણ માટે ફેનાઝાકિન જીરો પોઈન્ટ જીરો એક ટકા ડાય ફેન્ચ્યુરોન ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા અથવા વેટેબલ સલ્ફર જીરો પોઈન્ટ એકસો પચીસ ટકા પૈકી કોઈપણ એક દવાનો છટકાવ વારાફરતી કરવો શાકભાજી પાકોમાં આગળ વાત કરીએ રીંગણમાં આવતી વિવિધ જીવાત તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે રીંગણમાં ડુંગ અને ફળ કોરી ખાનારી યડ માટે રીંગણની ફેરરોપડી સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાથી ઓછો ઉપદ્રવ આવે છે ફેરરોપડીના એક મહિના બાદ ચાલીસ ટ્રેપ પ્રતિ હેક્ટર સામૂહિક ધોરણે મૂકવા ક્લોરપાયરિફોઝ વીસ ઈસી વીસ મિલી અથવા એમાં મેક્ટિન બેન્ઝોઇડ પાંચ વેટેબલ પાવડર ત્રણ ગ્રામ અથવા થાયોડી કાર્બ પચાસ વેટેબલ પાવડર દસ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રા નીલીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસસી ત્રણ મિલી અથવા સાયપરમેથ્રિન દસ ઇસી દસ મિલી અથવા ડેલ્ટા મેથ્રિન બે પોઈન્ટ આઠ ઇસી દસ મિલી અથવા લેમ્ડા સાય સાયહેલોથ્રીન પાંચ ઇસી પાંચ મિલી અથવા થાયોડી કાર્બ પિંચોતેર વેજીટેબલ પાવડર પાંચ મિલી અથવા ડેલ્ટા મેથ્રિન એક ટકા સાથે ટ્રાઇઝોફોસ પાંત્રીસ ટકા દસ મિલી દસ લિટર પાણીમાં ઉમેરી અને છંટકાવ કરવો શાકભાજી પાકોમાં આગળ વાત કરીએ ટમેટામાં પાન કોરિયાના ઉપદ્રવને ટાળવા માટેના વિવિધ ચાવીરૂપ મુદ્દાઓ વિશે ટમેટામાં પાન કોરિયું અને પર્ણવ વેધક માટે ક્લોરાન્ટા નીલીપ્રોલ ક્લોરાન્ટ્રા નીલીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસસી ત્રણ મિલી અથવા ફલુ બેન્ડિયામાઈડ ચારસો એંસી એસ ત્રણ મિલી દસ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો જરૂર જણાય તો પંદર દિવસે કીટકનાશક બદલી છંટકાવ કરવો શાકભાજી પાકોમાં અંતે વાત કરીએ મરચીના પાકમાં જોવા મળતી થ્રીપ્સના નિયંત્રણ વિશે મરચીના પાકમાં થ્રીપ્સ માટે ફેર રોપણી બાદ પંદર દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યુરાન ત્રણ જી પંદર કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપવી ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોડીની મીંચનો ભૂકો પાંચસો ગ્રામ એટલે કે પાંચ ટકા અર્થનો છંટકાવ કરવો શાકભાજી પાકો વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીએ બાગાયતી પાકોની તો બાગાયતી પાકોમાં મિત્રો જો લીંબુની વાત કરીએ તો તેમાં જોવા મળતી વિવિધ જીવાત અને તેના નિયંત્રણ વિશે વાત કરીએ મિત્રો લીંબુમાં ગુંદરિયાના નિયંત્રણ માટે બોર્ડો પેસ્ટ લગાવી અને ફોઝોટાઇલ જીરો પોઈન્ટ બે ટકાનો અસરગ્રસ્ત છાળમાં છંટકાવ કરવો બાગાયતી પાકોમાં જો દેશી નાળિયેરીની વાત કરીએ તો દેશી નાળિયેરીમાં ક્ષારયુક્ત જમીનમાં ઝાડ દીઠ સાઠ કિલો છાણિયું ખાતર આપવું કૃષિકાર મિત્રો જાણતા હશે કે બાગાયતી પાકોના વાવેતર દરમિયાન જો તેઓ આંબાની ખેતી કરતા હશે તો તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મધ્યા નામના રોગનો ઉપદ્રવ જણાય છે તો આવો જાણીએ તેનું રાસાયણિક નિયંત્રણ કઈ રીતે લાવવું જોઈએ આંબાના મધ્યાના નિયંત્રણ માટે ફિનાલ ફોસ ઇમિડા ક્લોપ્રાઇડ અથવા પોલિટ્રીનમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ આપ કરી શકો છો બાગાયતી પાકોમાં આગળ આપણે જાણકારી મેળવીએ કેળના પાકમાં રાસાયણિક નિયંત્રણ વિશે કેળમાં સીગા ટોકાના રોગના નિયંત્રણ માટે રોગ લાગે નીચેના રોગિસ્ટ પાન કાપી તેને બાળીને નાશ કરવો ત્યારબાદ પ્રોપીકોનાઝોલ દસ મિલી દસ લિટર દવામાં પંપ દીઠ એક ચમચી સર્ફ પાવડર ભેળવી મિશ્રણ કરી અને તેનો કેળ પર વ્યવસ્થિત છંટકાવ કરવો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કઠોળ પાકોના વાવેતરમાં સૌપ્રથમ મગ અને ચોડાના વાવેતર તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે મગ અને ચોડામાં ટપકાવાળી ઈયળ માટે લીમડાની લીંબોળીનો મીંજનો ભૂકો પાંચસો ગ્રામ એટલે કે પાંચ અર્ક અથવા લીમડાનું તેલ પચાસ મિલી અથવા લીમડા આધારિત તૈયાર દવા વીસ મિલીથી ચાલીસ મિલી દસ લીટર પાણીમાં ઉમેરી અને છંટકાવ કરવો ફિનાલ ફોસ પચીસ ઈસી વીસ મિલી અથવા પ્રોફેનોફોસ ચાલીસ ટકા સાથે સાયપરમેથ્રિન ચાર ટકા દસ મિલી અથવા લુ ફેન્યુરોન પાંચ ઇસી દસ મિલી અથવા થાયોડી કાર્બ પિંચોતેર વેટેબલ પાવડર વીસ મિલી અથવા ક્લોરાન્ટા નિલીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસી ત્રણ મિલી દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો મગમાં પીળો પચરંગીઓ રોગના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાંટવી કઠોળ પાકોમાં આગળ જો વાત કરીએ તો કાલવર્ણ રોગ અડદ અને મગમાં મુખ્યત્વે જોવા મળે છે અને આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તુરંત જ કાર્બનડીઝમ દસ લીટર પાણીમાં દસ ગ્રામ અથવા મેન્કોઝેપ દસ લીટર પાણીમાં પચીસ ગ્રામ અથવા હેક્ઝાકોનોઝોલ દસ લીટર પાણીમાં દસ મિલી છંટકાવ કરવાથી નિયંત્રણ સારું મળે છે અને જરૂર જણાય તો જ બીજો છંટકાવ પહેલાં છંટકાવના પંદર દિવસ પછી કરવો મિત્રો ખેતીની સાથે પશુપાલન પણ ખૂબ જ વેગથી વધતો જતો વ્યવસાય બની ચૂક્યો છે અને આપ સર્વે પશુપાલક મિત્રો જાણો છો એમ કે આ ચોમાસા ઋતુ દરમિયાન પશુઓમાં વિવિધ પ્રકારના રોગ છે એ જોવા મળે છે તો આવો જાણીએ કે તેના નિદાન માટે આપણે શું કરી શકીએ પશુઓમાં આં સોજા માટે આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના ચિહ્નો દૂધની ચકાસણી કે બાવળાની તપાસ દ્વારા થતું હોય છે દૂધની ચકાસણી મસ્ટાઈટિસ ડિટેક્શન સ્ટ્રીપ કેલિફોર્નિયા મસ્ટાઈટિસ ડિટેક્શન કિટ તથા ક્લોરાઇડ ટેસ્ટ ટેસ્ટ દ્વારા પણ થઈ શકે છે આવ અને દૂધ દોહન ટીટ ડીપ સાફ કરવું દૂધ દોહન બાદ પશુ પંદરથી વીસ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું પશુના રહેઠાણમાં સિમેન્ટ કોક્રીટના પાકા ભોય તળિયા ન બનાવવા મિત્રો ગળસુંઢો નામનો જે રોગ છે એ મુખ્યત્વે ગાય અને ભેંસમાં જોવા મળે છે ખાસ કરીને આ રોગ નાની પાડી અને વાછડાને થાય છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે અને તેમાં તાવ મોઢામાંથી લાળ પડે શ્વાસોશ્વાસ વધે ધબકારા વધે ગળાના ભાગ ઉપર સોજા આવે ગળામાંથી અવાજ પણ થાય છે આ રોગના નિયંત્રણ માટે દર છ માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ પશુપાલક મિત્રો વાત કરીએ ગાંઠિયો તાવ નામના રોગની તો આ તાવમાં પશુને પાછલા પગ પર સોજો આવે છે સખત તાવ આવે છે પશુ બેચેન બની જાય છે અને ચાલી ન શકતું હોય છે થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી સાઉન્ડ આવે છે રોગની તીવ્રતામાં ચોવીસ કલાકમાં પશુ મરણ પામી શકે છે મિત્રો ગાંઠિયો તાવનું વેક્સિનેશન ચોમાસા પહેલા ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરાવી લેવું જોઈએ તો ખેડૂત મિત્રો આજના આ કૃષિલક્ષી કાર્યક્રમ સાથે આપણે સપ્ટેમ્બર માસમાં કરવાના થતા વિવિધ ખેતી કાર્યો તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી અમે આશા રાખીએ કે આજનો અમારો આ કાર્યક્રમ આપને ખૂબ જ ઉપયોગી નિવડશે આટલા જ રસપ્રદ કાર્યક્રમ સાથે ફરી મળીએ ઓક્ટોબર માસના ખેતી કાર્યો સાથે ત્યાં સુધી નમસ્કાર